લાઠીમાં પ્રાકૃતિક સૌંદર્યમાં આવેલ ભીડભંજન મહાદેવનો જાણો ઇતિહાસ. અમરેલી જિલ્લાના લાઠીમાં અમરેલી રોડ ઉપર આવેલ આસ્થાનું પ્રતિક ભીડભંજન મહાદેવ 450 વર્ષ પુરાણું છે. લોકવાયકા મુજબ લાઠીના વણિક સંઘવી પરિવારમાં મહાદેવજી સ્વપ્નમાં આવેલ અને કહેલ કે ગામની બહાર જંગલ વિસ્તાર જેવું છે, ત્યાં એક ગાય ઊભી રહેશે અને ગાયના આંચળમાંથી કુદરતી દૂધની ધારા થાય ત્યાં ખોદકામ કરજો, ત્યાં શિવલિંગ રૂપે પ્રાગટ્ય થશે. આ જગ્યા અત્યારે ભીડભંજન મહાદેવ તરીકે ઓળખાય છે. બાજુમાં દસનામ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના બેસણા છે, તેમજ અનેક પરિવારોના સુરાપુરાના સ્થાનક છે. શ્રાવણ માસમાં ભૂદેવો દ્વારા રોજ અભિષેક અને આબેહૂબ શણગાર કરી મહાપૂજા કરવામાં આવે છે. સાંજે દીપમાળા સાથે આરતી થાય છે. બીજી લોકવાયકા એવી છે, શિવલિંગ દર વર્ષે પોતાની જાતે વધે છે. પ્રાકૃતિક સૌંદર્યમાં લોકોને શાંતિની અનુભૂતિના દર્શન થાય છે. દર સોમવાર અને સાતમ આઠમના મેળા ભરાય છે. વધુ વિગત મંદિરના પૂજારીના મુખેથી જ સાંભળીએ. મંદિરનો જૂનો ઇતિહાસ શું આપને ખ્યાલ હોય તો જરા જણાવો. આ મંદિર ભીડભંજન મહાદેવનું છે અને અમારા વડવાઓ જે હતા એવું કહે છે કે સંઘવી કુટુંબને આ ભીડભંજન દાદા સપનામાં આવીને અને એને કીધું કે જ્યાં ગા ઊભી હોય અને ધારાવાળી થતી હોય એ જગ્યાએ ખોદીને કામ કરજો. એટલે એ ખોદ્યું એટલે એની અંદરથી લિંગ નીકળી અને સ્વપ્નમાં આવીને એમ કીધું હતું કે જા તારી ભીડ હું ભાંગું છું, ભીડભંજન મહાદેવ મારું નામ. એવું અમારા ગૌડા વડવાઓનો ઇતિહાસ છે અને 450 વર્ષ જૂનું આ મંદિર છે અને વિક્રમ રાજાએ અહીંયા પૂજા કરેલી એવું અમારા વડવાઓ કહે છે. અને અહીંયા આસ્થાનું કિરણ એક મોટું મંદિર, મોટામાં મોટું ભીડભંજન મહાદેવનું મંદિર આ લાઠીમાં છે અને ઘણા ભાવિકો સવાર સાંજ અહીંયા દાદાના શરણોમાં આવે છે અને બધાની ઈચ્છા આવા ભીડભંજન મહાદેવ પૂરી કરે છે. અને ઘણા પરિવારોના અહીંયા સુરાપુરા પણ બેઠા છે, 50-60 પરિવારોના સુરાપુરા બેઠા છે. અને પડખે મહાકાળી માતાજીનું મંદિર છે, એ અમારા દશનામના કુળદેવી છે અને એ પણ અમારે હિંગળાજમાંનો થાપો છે અને હાજરા હાજર મહાકાળીમાનું મંદિર છે. અને અમારા દોલતગીરી બાપુ ચૈતન્ય સમાધિ જેને કહેવાય ત્યાંથી અમારું બધાનું પ્રાગટ થયું છે. મેન અમારા બાપુ જે છે ચેતન સમાધિવાળા દોલતગીરી બાપુ એના અમે બધા વસ્તાર છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે રજનીકાંત રાજ્યગુરુ લાઠી.